ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈને ભાજપ સાથે આપ સક્રિય થયું છે અને કોંગ્રેસ હાલ ઊંઘમાં હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સ્કૂલ અને હોસ્પિટલને લઈને રાજનીતિ શરૂ કરાઈ છે। આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરમાં જનસંવાદની જાહેરાત કરાઈ છે। 11 મે સુધી આમ આદમી પાર્ટી ગુજરાતની 182 બેઠકોમાં જનસંવાદ કાર્યક્રમ યોજી સ્કૂલ અને હોસ્પિટલને લઈ લોકો સાથે સંવાદ કરશે। જેને લઈને કતારગામ ખાતે જનસંવાદ કાર્યક્રમ યોજાતો જેમાં આપના નેતા ઈશુદાન ગઢવી અને સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ધર્મેશ બંડેરી સહિતનાઓ જોડાયા હતા। આમ આદમી પાર્ટી દ્વારા કતારગામ ખાતે યોજાયેલા જનસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ નેતાઓનું ભવ્ય સ્વાગત પણ કર્યું હતું અને લોકોએ નેતાઓ સાથે ચર્ચા કરી હતી। ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈને ભાજપ સાથે આપ સક્રિય થયું છે અને કોંગ્રેસ હાલ ઊંઘમાં હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સ્કૂલ અને હોસ્પિટલને લઈને રાજનીતિ શરૂ કરાઈ છે। આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરમાં જનસંવાદની જાહેરાત કરાઈ છે। 11 મે સુધી આમ આદમી પાર્ટી ગુજરાતની 182 બેઠકોમાં જનસંવાદ કાર્યક્રમ યોજી સ્કૂલ અને હોસ્પિટલને લઈ લોકો સાથે સંવાદ કરશે। જેને લઈને કતારગામ ખાતે જનસંવાદ કાર્યક્રમ યોજાતો જેમાં આપના નેતા ઈશુદાન ગઢવી અને સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ધર્મેશ બંડેરી સહિતનાઓ જોડાયા હતા। આમ આદમી પાર્ટી દ્વારા કતારગામ ખાતે યોજાયેલા જનસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ નેતાઓનું ભવ્ય સ્વાગત પણ કર્યું હતું અને લોકોએ નેતાઓ સાથે ચર્ચા કરી હતી। બ્યુરો રિપોર્ટ સુરત।